तो विद्यार्थी मित्रों बीजा सेमिस्टर में इंद्रवदन विद्या परिवार आप तमाम विद्यार्थियों अने वालियों हार्दिक स्वागत करता है। साथे धोरण आठ गणित में आज एक नव चैप्टर आपने चालू करवा जा रहे छे, घात अने घातांक। तो आपने जानिए छे कि घात अने घातांक धोरण सात थी छ थी आपने थोड़ू थोड़ू शीखता आया छे। आज घात अने घातांक विषय ना पर्टिक्युलर बधा ज नियमों साथे हूँ तमने शुरुआत करावीश। तो याद राखीशुं घात अने घातांक नो अर्थ पण समजावी। पहेला तो घात एटले शुं? तो घात एटले कोई पण संख्यानी उपर लखेली एक रकम जेनो गाणितिक अर्थ एवो छे। मानी लो के पोचनी त्रण घात छे तो पांच गुणिया त्रण करवाना नथी, तो शुं करवानुं छे? आज आधार कहेवाय अने आघात कहेवाय। आघात अने आ आघात, तो आधार ने त्रण वखत गुणवानो, मतलब पांच ने त्रण वखत गुणाकार स्वरूपे लखवानो। पांच गुणिया पांच गुणिया पांच त्रण वा थई गया, जेनुं मूल्य थशे 125। तो आ थई घातनी वात। હવે એના થોડા નિયમો જાણી લઈએ કે જ્યારે આધાર સરખો હોય અથવા સમાન અને ગુણાકારનો સંબંધ ત્યારે ઘાતનો સરવાળો કેવી રીતે સમજાય? દાખલા તરીકે આ એક્સ ની પાંચ ઘાત છે ગુણ્યા એક્સ ની ત્રણ ઘાત, ધ્યાન રાખજો એક્સ ની પાંચ ઘાત ગુણ્યા એક્સ ની ત્રણ ઘાત। आधार समान जो समान ने जे में बेलिटी करी छे, आधार जे छे कंपलसरी समान होय तो ज आ नियम काम लागशे। तो अहीं जोईए तो बन्ने ना आधार नो x x छे, तो घात नो शुं थशे? सरवाळो। आ x नी केटली घात थशे? आ 5 वत्ता रियत्रा એટલે કે x ની મૂળ 8 ઘાત થાય। પાંચમા છઠ્ઠા ધોરણમાંથી સાદી રીતે દીધી પ્રમાણે આ એક દાખલાને સમજાઈ દઉં। x ની 5 ઘાત હોવાથી એમાં જે 5 ની 3 ઘાત બતાવી એ પ્રમાણે, તો x ની 5 ઘાત એટલે x ને 5 વાર લખવો પડે। આ x ને 5 વાર લખ્યો ગુણ્યા આ x ની 3 ઘાત એટલે x ને 3 વાર લખવું પડે। હવે જુઓ x કેટલી વાર થયો? 1 2 3 4 5 6 7 ને 8, તો x ની 8 ઘાત આવી। આ બંને પ્રોસેસો એક જ છે, પણ આ નિયમ આધીન એટલા માટે કરવામાં આવ્યું કે અહીંયા 5 ઘાત છે એટલે કદાચ આપણે 5 વાર x લખ્યો, 3 ઘાત છે એટલે 3 વાર x લખ્યો, પણ જ્યારે મોટા દાખલાઓ ગણશું ત્યારે x ની 52 ઘાત x ની 157 ઘાત આવો આવે તો 157 વખત x x x x ક્યાં લખીશું? એટલે નિયમ આધે યાદ રાખીશું, આધાર સમાન હોય અને સંબંધ જો ગુણાકારનો હોય તો ઘાતનો સરવાળો થાય, અને આનાથી ઉલટું જો આધાર સમાન હોય તથા સંબંધ ભાગાકારનો
तो गातनी बाद बाकी थाय। કૌંસમાં જરા એક નિયમ લખું છું અથવા નોંધ કરું છું, જે વિભાગમાં મોટી ઘાત હોય ત્યાં બાદ બાકી કરવી। સમજાવો, કારણ કે ભાગાકારની જ્યારે વાત આવશે ને ત્યારે ભાગાકાર આપણે ચાર રીતે દર્શાવી શકીએ છીએ। આપણે જાણીએ છીએ કે જો 5/3 લખવા હોય તો 5/3 હું આ રીતે પણ લખી શકું, 5/3 આ રીતે પણ લખો, 5/3 આ રીતે પણ લખાય, અને 5/3 લખીએ તો પણ એક ભાગાકારનું સ્વરૂપ દર્શાવેલ ગણાય। તો ભાગાકાર આપણે આ ચાર અલગ અલગ રીતે દર્શાવી શકીએ છીએ। હવે આ નોંધ એટલા માટે લખવી પડી કે જ્યારે અંશ છેદ વાળો ભાગાકાર આવે, દાખલા તરીકે 5/9 / 5/3, તો આપણે જાણીએ છીએ કે ભાગાકારનો સંબંધ હોય, આધાર સમાન હોય તો બાદ બાકી થાય। પરંતુ બાદ બાકી કઈ જગ્યાએ કરવાની, તો જો જે વિભાગમાં મોટી ઘાત હોય ત્યાં બાદ બાકી કરો। તો અંશના વિભાગમાં એટલે કે ઉપરના વિભાગમાં મોટી ઘાત છે 9, એમાંથી આ 3 બાદ કરો, આ પદ ઉપર આવી ગયું, તો 5/9 માંથી 3 જાય તો 6 ઘાત થાય। ઇન કેસ કદાચ આવું આવે કે એની 10 ઘાત / એની 18 ઘાત, તો શું કરીશું? તો બાદ બાકી તો કરવાની છે ફાઈનલ, ભાગાકારનો સંબંધ હોવાથી અને આધાર સરખો હોવાથી બાદ બાકી તો કરવી જ પડશે। પરંતુ બાદ બાકી ક્યાં કરવી, આ 18 ને ઉપર લઈ જવા કે 10 ને નીચે લઈ જવા? તો અહીંયા લખેલું છે, જુઓ, જે વિભાગમાં મોટી ઘાત હોય તે વિભાગમાં પ્રોસેસ કરો। તો અહીંયા છેદમાં મોટી ઘાત છે 18, તો આ બધી પ્રોસેસ બાદ બાકી વાળી જે પ્રોસેસ છે 18 - 10 વાળી, એ નીચે કરીશું। તો ઉપર શું લખીશું? આ પદ ઉપરથી નીચે જતું રહ્યું, તો ઉપર કઈ ન વધે તો 1 લખીશું, યાદ રાખજો, ઉપર 0 કોઈ દિવસ ન વધે। 1/8, આ થયો એનો જવાબ। ત્રીજો નિયમ છે ઘાતની ઘાત, ઘાતનો પણ ઘાત, ઘાતાન ઘાતની ઘાતનો ગુણાકાર કેવી રીતે, એ જ બતાવો। તો માની લો કે એની 5 ઘાત છે અને એની 3 ઘાત, તો એની 5 ઘાતની 3 ઘાત, તો એની કેટલી ઘાત થશે? આ બંનેનો ગુણાકાર થશે 5 તરી એની 15 ઘાત, એની 5 ઘાતની 3 ઘાત। એનો મતલબ શું થયો કે એની 5 ઘાત / એની 5 ઘાત / એની 5 ઘાત, આ ઉપર 3 છે એટલે એની 5 ઘાત વાળું પદ 3 વખત લખવું, એટલે શું થાય? એની પહેલા નિયમ પ્રમાણે જુઓ, ઘાતનો સરવાળો થાય, ગુણાકાર હોવાથી આધાર સમાન હોવાથી ઘાતનો સરવાળો કરીએ તો 5 + 5 + 5, 5 × 10 = 15, એની 15 ઘાત આવી, આ એની 15 ઘાત, એટલે આવું લાંબુ ન કરવું પડે એટલા માટે નિયમ પ્રમાણે ઘાતની ઘાતનો હંમેશા ગુણાકાર થાય, યાદ રાખીશું। કમ્પ્લીટ, હવે બીજા એટલે થોડા નિયમો જોઈ લઈએ, પછી દાખલાઓ શીખવાડીશ, એટલે એકદમ સરળતાથી દરેક વિદ્યાર્થીને દાખલા આવડી જશે। બીજી વાત,
જ્યારે ગાતને જ્યારે પદને અંશમાંથી છેદમાં અથવા છેદમાંથી અંશમાં લઈ જવામાં આવે ત્યારે ગાતનું ચિહ્ન બદલાય છે। આ શું લખ્યું જરા સમજાવો, ઉદાહરણ સાથે તો જ ખ્યાલ આવશે। જ્યારે પદને કોઈ પદને આખા પદને ઉપાડીને અંશમાંથી ઉપાડીને છેદમાં લઈ જઈએ અથવા છેદમાંથી ઉપાડીને તેને અંશમાં લઈ જઈએ ત્યારે ગાતનું જે ચિહ્ન છે બદલાય છે। સમજાવો, દાખલા તરીકે એની માઇનસ પાંચ ઘાત લખેલી છે તો શું કરીશું? આ આના નીચે કશું નથી તો એક સમજી લેવાનું। શું સમજી લેવાનું? એક। હવે માની લો કે આ અંશમાં લખેલા પદને આપણે નીચે લાવીએ છીએ તો આ એક ઉપર આવશે અને આ પદને જ્યારે નીચે લાવીએ ત્યારે આ જે ઘાત માઇનસ છે તો પ્લસ થઈ જશે અને પ્લસ ઘાત હશે તો માઇનસ થઈ જશે। દાખલાઓમાં આની જરૂર પડશે। ફરીથી સમજાવું, એની પાંચ ઘાત વાળું પદ અત્યારે અંશમાં, સોરી, એની માઇનસ પાંચ ઘાત વાળું પદ અત્યારે અંશમાં, એને આપણે છેદમાં લાયા તો છેદમાં આ જે માઇનસ ઘાત હતી એમ કેવી થઈ જશે? પ્લસ ઘાત થઈ જશે। તો આ રીતે આપણે એ બધા નિયમોનું ધ્યાન રાખી અને દાખલાઓ ગણીશું તો ઈઝીલી આપણે દાખલાઓ ગણી શકીશું। હવે સ્વાધ્યાયના એક બે દાખલા ગણીએ તો તમને વધારે ખ્યાલ આવશે। હવે દાખલો ગણવાના પગથિયા, સૌ પ્રથમ કૌંસ છોડવું, આધારના અવયવ પડતા હોય તો પાડી દેવા, પાડવા। ચોથા નંબરમાં સાદરૂપા, આ ચાર પગથિયા યાદ રાખીશું તો કોઈ પણ દાખલો ઈઝીલી આવડી જ રહેશે ફાઇનલ। પછી એ આઠમા ધોરણથી લઈને બારમા સાયન્સ સુધીનો કોઈ પણ આવો દાખલો હોય યાદ રાખવાનું। સૌ પ્રથમ તમારે કૌંસ આપેલો હોય તો છોડવાનો, ના આપેલો તો કોઈ વાંધો જ નથી। પછી ઘાતને ધન બનાવવાની, જોઈ લેવાનું રકમમાં કોઈ જગ્યાએ ઘાત માઇનસ હોય તો એ પદ નીચે હોય તો ઉપાડીને ઉપર લાવવાનું અને માઇનસ વાળું પદ જો ઉપર હોય તો એને નીચે લઈ લેવાનું, એટલે ઘાત ધન બની જશે। ત્યારબાદ આધારના અવયવ પડતા હોય, દાખલા તરીકે 10 ની 3 ઘાત છે તો આ 10 ના અવયવ પડી શકે છે, 5 2 10। હવે જો આ જે 3 ઘાત હતી ને એ બંનેને લાગશે, આ 10 ના જે અવયવ પડ્યા એ બંનેને આ ઘાત લાગશે કારણ કે 10 ની ઘાત હતી। આ એના પપ્પાની પ્રોપર્ટી હતી, આ એમના બે છોકરા થયા તો આ પ્રોપર્ટીમાં બંનેનો હિસ્સો લાગે કે નહીં, બંનેનો હક લાગે કે નહીં, તો બંનેને એનો હક મળશે, જેટલો હશે એટલો ધ્યાન રાખીશું। આની જરૂર ચાલુ દાખલાઓ પડશે એટલે સમજાવું, અત્યારે નિયમો અહીંયા જ રાખું છું અને દાખલો ગણીએ। ચલો એકાદો દાખલો ગણાવું છું। કિંમત શોધો પહેલો દાખલો છે, પહેલો દાખલો છે -3 ની -2 ઘાત, 3 ની -2 ઘાત।
चलो आ नियमों ने अनुसरिए सब प्रथम कौंस छोड़ो अहिया कौंस छे ज नहीं तो एक स्टेप गयो बीजो स्टेप गात ने धन बनावी आज गात माइनस मां छे एने धन मां बनावानी छे तो आज माइनस वाला पद छे ये नीचे लावू पड़से आ नीचे आवी गयो तो गात थे माइनस हती प्लस थे गई ऊपर कशु नथी तो शू लखीशु एक लखीशु आ एक छेद मां 3 नो वर्ग આપણે જાણીએ છીએ કે 9 વર્ગ એટલે 3 ગુણ્યા 3 9 10 બસ આ આપણો પૂરો આટલા ઈજી છે પણ ક્યારે જ્યારે નિયમો આપણને ખબર હોય ત્યારે હવે -4 ની માઈનસ દેગા -4 ની માઈનસ દેગા એટલે આ કૌંસ છોડ દઈએ તો -4 ની માઈનસ દેગા આ રીતે થશે कौन छूटी गयो बीजू गात ने धन बनावो चलो गात ने धन बनावीए तो आ जे गात छे माइनस वाली ये धन बनावी होय बराबर ध्यान राखजो आनु को चिन्ह ना बदलाय गात नु चिन्ह बदला लखेलु छे गात ने धन बनावाने छे आ धन नथी बनावा तो गात ने धन बनावी ऊपर बे गात હવે આ 1 છેદ માં માઈનસ 4 નો ઈ ભેગા તો ભાઈ માઈનસ 4 ની ભેગા કેટલી થશે પ્લસ 16 થશે કેવી રીતે થશે તો જુઓ માઈનસ 4 ની ભેગા કરીએ એનો મતલબ શું થયો માઈનસ 4 ગુણ્યા માઈનસ 4 માઈનસ માઈનસ પ્લસ 4 જ્યારે 16 પ્લસ 16 થયા ટૂંકમાં યાદ રાખીશું કોઈ પણ સંખ્યાની બેકી ઘાત કરવાથી બેકી ઘાત એટલે 2 ઘાત 4 ઘાત 6 8 10 12 14 16 18 20 એમ કોઈ પણ બેકી ઘાત કરવાથી હંમેશા ધનમાં જ જવાબ આવે પ્લસમાં જ બેકી ઘાત કરવાથી હંમેશા પ્લસમાં જ જવાબ આવે અને એકી ઘાત કરવાથી જો આધાર માઈનસ હોય અને ઘાત એકી હોય દાખલા તરીકે માઈનસ 3 ની 5 ઘાત તો કેટલો જવાબ છે 3 ની 5 ઘાત 243 પણ જવાબ આવશે માઈનસ માં એકી ઘાત હોય તો જવાબ આવશે માઈનસ માં અને બેકી ઘાત હોય તો જવાબ આવશે હંમેશા પ્લસ માં છેલ્લો દાખલો છે 1 તૃતીયાંશ ની માઈનસ 5 ઘાત આ રીતે છે 1 તૃતીયાંશ ની માઈનસ 5 ઘાત ચલો પહેલો નિયમ જોઈ લો શું કહે છે કૌંસ છોડી દો તો કૌંસ છોડી દઈએ તો શું થશે સમજાઈ દઉં આ 1 ની માઈનસ 5 ઘાત અને નીચે 2 ની માઈનસ 5 ઘાત હમણાં કીધું કે નિયમ આ કૌંસની બહાર જે ઘાત કરેલી હોય એ કૌંસની અંદર રહેલા દરેક પદે લાગે ધ્યાન રાખજો કૌંસની અંદર રહેલા દરેક પદને કૌંસની બહાર જે ઘાત હોય તે લાગે હવે બીજો નિયમ ઘાતને ધન બનાવી તો આ ઘાતને આપણે ધન બનાવીએ છીએ તો આ નીચે આવશે આ ઉપર જશે તો 2 ની 5 ઘાત ઉપર આવી ગઈ અને નીચે 1 ની 5 ઘાત 2 ની 5 ઘાત કરવાથી જવાબ આવશે 32 અને 1 ની 5 ઘાત કરવાથી જવાબ આવશે 1 32 ભાગ્યા 1 એટલે 32 થશે આ રીતે આપણે બધા દાખલાનું સોલ્યુશન લાવી શકીશું કાલે 12.1 સ્વાધ્યાય પૂરું થઈ જશે નવા લેક્ચરમાં આજે ખાસ જે નિયમ લખાવે નિયમ 3-3 વાર લખી બરાબર મગજમાં ફિટ કરી લેવા પાકા કરી લેવા આ જે સ્ટેપ લખાવેલા છે ભગતિયા દાખલો ગણવા માટે શું શું યાદ રાખીશું તો આ ચાર સ્ટેપ સાઈડમાં લખી દેવાના પછી સ્વાધ્યાય ગણવા બેસવાનું એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું તો કોઈ પણ દાખલો અટકશે નહીં અને કોઈને પણ પૂછવું પડશે નહીં બાકી કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને ફોન કરીને અથવા મેસેજ કરીને જણાવી શકો છો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખી અને આ ચેપ્ટર તમામ ચેપ્ટરો શીખતા રહેજો કદાચ સરકારના વલણથી કદાચ કોઈ કારણોસર માસ પ્રમોશન પણ કરવાનું થાય એવું શક્ય નથી કદાચ આ વર્ષ માટે પણ છતાંય પણ કારણસર કદાચ એવું બન્યું તો પાસ જરૂર થઈ જશો પણ જો આ સિલેબસ નહીં ભણેલા હો તો ધોરણ 9 માં 10 માં આગળ બહુ તકલીફ પડશે તો
तो बता ध्यान रखी ने तैयारी कर सो ने स्वाध्याय 12.1 नो दाखला नंबर 1 मो जे होय बता दाखला गणी अने मने होमवर्क मोकली आपसो।